નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે આપેલમાંથી કયું ભૌતિક હતી શોષણ? પહેલું ધ્યાન, પહેલી નજર હંમેશા સારી હોવી જોઈએ, ખ્યાલ છે ને? બરાબર, ભૌતિક અધિ શોષણ ની વાત છે. ભૌતિક અધિ શોષણ એટલે શું થાય? ભૌતિક અને રાસાયણિક ને ઇનશોર્ટમાં સમજાવી દઉં. માની લો કે આ ભૌતિક અધિ શોષણ છે, માની લો કે આ રાસાયણિક અધિ શોષણ છે. તો આ ભૌતિક અધિ શોષણમાં અહીંયા કોઈ રાસાયણિક બંધ ન બને, પણ અહીંયા રાસાયણિક બંધ બનવા લાગે. અહીંયા શું બનવા લાગે ભાઈ? તો કે ભાઈ રાસાયણિક બંધ બનવા લાગે અને નવું સ્તર બની જાય. આમાં સ્તર ન બને, અહીંથી જોઈએ આમ ભૂખ મારું ને, અહીંથી ભૂખ તો ઉડી જાય. હું દે ઉડી જાય. શું કામ ઉડી જાય? આ ન ઉડે, જોજો આ નહીં ઉડે, પણ આ ઉડી જાય. ઉડી જાય, કેમ ઉડી જાય? અહીં ચોઈટા નથી. ચોઈટા નથી મતલબ કોઈ રાસાયણિક બંધ નથી, ખાલી દૂરથી આકર્ષણ છે. તો આ થઈ ગયું ભૌતિક અધિ શોષણ. ભૌતિક અધિ શોષણ અને આ થઈ ગયું આપણી માટે રાસાયણિક અધિ શોષણ. હવે ભૌતિક અધિ શોષણ માંગ્યું છે કે ભાઈ રાસાયણિક અધિ શોષણ માંગ્યું છે? ભૌતિકની વાત કરી છે. શું વાત કરી છે? લાક્ષણિકતા નથી એવું કહે છે ભાઈ. શું વાત છે? હવે જોજો, લાક્ષણિકતા નથી એવું કહે છે ને, તો અહીંયા તો બધા અણુઓ જોઈએ. હવે તમે વિચારો કે અહીંયા આગ લગાડવાની વાત છે. અહીંયા આગ લગાડી, જોજો, આગ લગાડતા, આગ લગાડતા મતલબ કે તાપમાન વધારતા, તાપમાન વધારતા. ચાલો પહેલો પોઈન્ટ વિશે વાત કરીએ. ઘન ઉપરનું અધિશોષણ પ્રતિવર્તી છે, વાત સાચી છે. ફૂંક માર્યું તો ઉડી ગયા, ફૂંકની જ મારવાની, પરંતુ અમુક સંજોગો વસાત એનાથી દૂર થશે. બીજું, તાપમાન વધારતાની વાત છે. તાપમાન વધારા સાથે અધિશોષણમાં વધારો થાય. એનો અર્થ એવો કે સાહેબ કે અહીંયા જે અણુઓ છે, આ જે બધા અણુઓ છે અને અહીંયા તમે આગ લગાડી છે, તમે અહીંયા શું લગાડી છે? તો કે ભાઈ આગ લગાડી છે. હાલો આ લગાડી દીધી આગ, આગ લગાડી છે. તાપમાન તમે વધાર્યું છે, ટેમ્પરેચર તમે ઇન્ક્રીઝ કર્યું છે. તો મને એમ કહો કે આ એક પ્રકાર નીચેથી શું કર્યું? ગરમ કર્યું. ભાગી જવાના, ભાગી જવાના, ભાગો ભાગો ભાગો. શું કામ ભાગવાની વાત છે મિત્રો? અહીંયા કારણ કે અહીંયા ગરમી થઈ ગઈ છે, અહીંયા તાપમાન આવી ગયું છે ને, તો આ ભાગવાના, આ ભાગવાના. અહીંથી માની લો ભાગી ગયા, અહીંથી જતા રહ્યા, અહીંથી જતા રહ્યા અને આ જવાની તૈયારી છે. ટૂંકમાં ઘટી ગયું અધિશોષણ, ઘટી ગયું. વધે એવું કહે છે, ઘટે. બરાબર, તો જવાબ તમારો આવવો જોઈએ બી. છતાં બીજા વાંચી લે, ત્વરિત છે. હા, પાછું થઈ શકે છે. અધિશોષણની એન્થાલ્પી અને એન્ટ્રોપી બંને ઋણ હોય, એ પણ વાત સાચી છે. કે ડેલ્ટા એચ લેસ ધેન ઝીરો, ડેલ્ટા એસ, ડેલ્ટા એસ લેસ ધેન ઝીરો. એન્ટ્રોપી પણ શું હોય તમારી? એન્ટ્રોપી પણ શું હોય ભૌતિક અધિશોષણ માટે? ભૌતિક અધિશોષણ માટે એન્ટ્રોપી પણ શું હોય? ઝીરો હોય, લેસ ધેન ઝીરો હોય, ઋણ હોય. ક્લિયર? તો જવાબ શું આવવાનો છે આપણો? બી આવવાનો છે. ઓકે,